ગત 18મી જાન્યુઆરીના રોજ અરાજનમાં મંદિરે દર્શન કરવા જઈ રહેલા 80 વર્ષીય વૃદ્ધને મોપેડ સવાર વિદ્યાર્થીઓએ અડફેટ લીધા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા વૃદ્ધને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ગત રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે વૃદ્ધના મોતના પગલે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે અરાજન વિસ્તારમાં આવેલા સન બંગલોમાં નવનીતલાલ નટવરલાલ આરીવાલા જેમની ઉંમર એંસી વર્ષ હોય જે પરિવાર સાથે રહેતા હતા પુત્ર અતુલ પીપલ્સ બેંકમાં અધિકારી છે વૃદ્ધ નવીનલાલ રોજ સવાર સાંજ ઘરમાં નજીકમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શને જતા હતા તે દરમિયાન ગત અઢારમી જાન્યુઆરીના રોજ સવારે ઘરેથી મંદિરે ચાલતા નીકળ્યા હતા તે દરમિયાન આરોગ્યમ હોસ્પિટલની સામે મોપેટ સવાર બે વિદ્યાર્થીઓએ ઉડાવ્યા હતા ત્યારબાદ બંને વિદ્યાર્થી ભાગી ગયા હતા રાહદારીઓએ વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં તેમનું સીટી સ્કેન કરતા મગજ ઈજા થયા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન અર્ધ બેભાન થઈ જતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા દરમિયાન રાત્રે આઠ અડતાલીસ કલાકે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મોપેટ સવાર વિદ્યાર્થીઓ દ્વારા વૃદ્ધને ઉડાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જેમાં મોપેટ સવાર વિદ્યાર્થીઓ લાલ કલરની મોપેટ પર ભક્તા પણ નજરે પડી રહ્યા છે વૃદ્ધના મોતને પગલે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે કમલેશ સોની સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત